महत्वपूर्ण समाचार से शुरुआत करीशू। एनडीए ना राष्ट्रपति पद ना उम्मीदवार रामनाथ कोविंद सामे यूपीए मीरा कुमार ने पसंदगी करी छे। मूल बिहार नो जानी तो दलित चेहरो छे मीरा कुमार। लोकसभा ना पहला महिला स्पीकर मीरा कुमारे दिल्ली यूनिवर्सिटी माथी कायदा नो अभ्यास कर्यो छे, जे बाद विविध देश मां भारत ना राजदूत तरीके पण मीरा कुमार सेवा आपी चुक्या छे। मीरा कुमार पूर्व नायब वडाप्रधान बाबू जगजीवन राम ना पुत्री छे। त्यारे आम देशना 14मा राष्ट्रपति पद माटे हवे बे दलित नेताओ वच्चे जंग जामशे। पूर्व लोकसभा स्पीकर मीरा कुमार यूपीए नो चेहरो रहेशे, त्यारे एनडीए माथी रामनाथ कोविंद नु नाम सामे आव्युं छे। रामनाथ कोविंद वर्सेस मीरा कुमार, भारतीय विदेश सेवा मां तेओ फरज बजावी चुक्या छे। मीरा कुमार पहला महिला स्पीकर तरीके तेमनी फरज निभावी चुक्या छे, तो हवे राष्ट्रपति पद माटे जे बे नाम सामे आव्या छे। उल्लेखनीय छे के हमणां ज कांग्रेस अध्यक्षा सोनिया गांधी नी आगेवानी मां बैठक मळी। 17 विपक्षी दळोनी जे नेताओ हता ते पण त्यां बैठक मां खास उपस्थित रह्या। मंथन करवामां आव्युं अने त्यारबाद मीरा कुमार नुं नाम आ रेसमां जे मोकर्युं हतुं तेमनुं नाम पर मोहर मारवा माटे तेमणे आगळ कर्युं छे। उम्मेदवार तरीके हाल मीरा कुमार रहेशे यूपीए ना, तो एनडीए थी रामनाथ कोविंद। जो बने नी वात करवामां आवे रामनाथ कोविंद अने मीरा कुमार, तो सौथी पहेला आपने जणावीए के रामनाथ कोविंद 71 वर्षना छे, मीरा कुमार 72 वर्षना छे। खास करी बन्नेना एज्युकेशन ने लईने जो वात करीए, वकीलातनी अभ्यास बन्ने कर्यो छे। खास करी रामनाथ कोविंद के जेमणे वकीलात पसंद न करता तेमणे राजकारणमां झंपलाव्युं हतुं, तो सामे मीरा कुमार जेने आगली पेढ़ीना दलित चेहरो मानवामां आवे छे। एटले के खास जो वात करीए तेमनी पक्षनी अंदर जे मुख्य चेहरो छे, खास करी जनता मीरा कुमार ने स्वीकारी चूकेलो आ चेहरो कही शकाय। 1970 भारतीय विदेश सेवा एटले के राजदूत तरीके पण तेओ कार्य करी चूकेला छे। प्रतिष्ठित कॉलेज थी तेमने अभ्यास कर्यो छे। त्यारे रामनाथ कोविंद एक देहात जिल्लाना साधारण गाममां तेमनो जन्म, पर साधारण परिवार थी तेओ आवे छे। तेमणे कानपुरनी एक कॉलेजमां अभ्यास कर्यो, राष्ट्रीय स्वयंसेवक संघ साथे जोडाया। राजनीतिमां तेमणे प्रवेश कर्यो अने खास તેઓ બિહારના રાજ્યપાલ તરીકે પોતાની કાર્યભાર સંભાળી ચૂક્યા છે। ત્યારે આ બંનેની જો વાત કરીએ અભ્યાસમાં એક સરખો અભ્યાસ, વકીલાતનો અભ્યાસ કરેલો છે, ઉચ્ચ અભ્યાસ સુધી પહોંચેલા છે, તો મીરા કુમાર પર શા માટે મોહર મારા છે? કોંગ્રેસની પસંદ પર વિપક્ષ એકબદ્ધ થયો છે। કોવિંદ સામે દલિત મહિલા ઉમેદવાર યુપીએ હાલ મૂકી રહ્યા છે। જાતિગત હવે જે રાષ્ટ્રપતિની ચૂંટણી, રાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણી લડાશે, જેની અંદર દિલ્હી વિશ્વવિદ્યાલયથી તેમનો અભ્યાસ, નવી પેઢીનો દલિત ચહેરો મીરા કુમાર પર આખરે કેમ મહોર? આ તમામ અંગે વધુ વિગત મેળવીશું અમારા સંવાદદાતા હિતેન અમારી સાથે જોડાઈ ચૂક્યા છે। હિતેન, એનડીએ અને યુપીએ બંને દલિત ચહેરાની હાલ પસંદગી કરી છે, ઉમેદવાર તરીકે જાહેર કર્યા, શું વધુ વિગત? બિલકુલ, સાફ તોર ઉપર ખ્યાતિ જણાવી દઉં કે જે હિસાબે આજની ઓપોઝિશન પાર્ટીઝની જે બેઠક થઈ હતી તે બેઠકમાં લગભગ નિશ્ચિત હતું કે મીરા કુમારને જે છે તે ઓપોઝિશન તરફથી, યુપીએ તરફથી રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર ઘોષિત કરવામાં આવી શકે છે। કારણ કે જે હિસાબે એનડીએ સૌ પ્રથમ એનડીએ તરફથી જે કમિટી બનાવવામાં આવી હતી અને ઓપોઝિશનને પણ એક સાથે મળવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પણ કોઈ પણ પ્રકારનું કેન્ડિડેટનું નામ લીધા વગર ઓપોઝિશનને પણ પોતાની તરફ કરવાનો આ પ્રયાસ જે એનડીએ કર્યો હતો, અને ત્યારબાદ એકલા હાથે એનડીએ સીધા એક દલિત પેસનું નામ ડિક્લેર કર્યું હતું, તેનાથી ક્યાંક ને ક્યાંક ઓપોઝિશન પાર્ટી પહેલેથી જ ખપા હતી, જેના લીધે ઓપોઝિશને પણ ક્યાંક ને ક્યાંક મન બનાવી લીધું હતું કે એનડીએ જે હિસાબે દલિત ચહેરો આગળ કર્યો છે તો તેની સામે યુપીએ તરફથી પણ, ઓપોઝિશન તરફથી પણ એક દલિત ચહેરો આગળ કરવામાં આવશે અને મીરા કુમારને જ ઓપોઝિશન તરફથી રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર ઘોષિત કરવામાં આવશે, તે જ આજે ક્યાંક ને ક્યાંક આ મીટિંગમાં જોવા મળ્યું છે। અને ટોટલ 29 મેમ્બરોએ આ મીટિંગ અટેન્ડ કરી હતી, તેમાંથી લગભગ 17 થી વધુ મેમ્બરોએ એક હાથે સોનિયા ગાંધીના આ નિર્ણય પર મોહર લગાડતા
મીરા કુમારને પોતાના ઓપોઝિશન તરફથી રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર ઘોષિત કરવામાં આવ્યા છે. મીરા કુમાર જે છે તે 27 કાં તો 28 તારીખની વચ્ચે જે છે પોતાનું નોમિનેશન ફાઇલ કરી શકે છે. રાષ્ટ્રપતિ પદ ના ચૂંટણી માટે 17 જુલાઈએ ચૂંટણી યોજાશે. ત્યારબાદ જ સાફ થશે કે બહુમત કયા ઉમેદવારને મળે છે, કારણ કે બંને પક્ષ તરફથી જે છે તે એક દલિત ફેસ આગળ કરવામાં આવ્યો છે અને બહુમત કોને મળે છે તે 17 જુલાઈએ ચૂંટણી યોજાશે, ત્યાર બાદ જ સાફ થશે. પણ હાલ જે અસમંજસની સ્થિતિ હતી ઓપોઝિશનની અંદર, તેમાં એનડીએમાં જે બે કૂટ જોવા મળી હતી, લાલુ અને નીતીશનું ગઠબંધન વાળી સરકાર ચાલી રહી છે. બિહારમાં પણ લાલુ પ્રસાદ યાદવે એક હાથે મીરા કુમાર ને સપોર્ટ કર્યો છે, તો બીજી તરફ નીતીશ કુમારે એનડીએ ના જે ઉમેદવાર છે રામનાથ કોવિંદ તેમને સમર્થન કરવાની એલાન કરી દીધું હતું. તેને જોતા ક્યાંક ને ક્યાંક ઓપોઝિશનમાં પણ બે ફૂટ ક્યાંક ને ક્યાંક સામે જોવા મળી રહી છે. તેના ઉપર પણ કોઈ પણ પ્રકારની હાલ જે ટિપ્પણી કરવામાં નથી આવી લાલુ પ્રસાદ યાદવ તરફથી કાં તો સોનિયા ગાંધી તરફથી. સોનિયા ગાંધીએ પણ સાફ કહ્યું એલાન બાદ કે કોઈ પણ પ્રકારની નારાજગી કોઈ પણ પાર્ટી સાથે છે નહીં, તમામને સાથે લઈને અમે ચાલીશું અને તમામને સમજાવવાના પણ પ્રયાસ કરીશું. તો બીજી તરફ લાલુ યાદવે પણ સાફ કર્યું કે કોઈ પણ પ્રકારની નારાજગી નીતીશ કુમાર સાથે હજુ પણ છે નહીં, સરકાર જે છે તે ગઠબંધન વાળી જ બિહારમાં ચાલશે, પણ અમે નીતીશને મનાવવાના પ્રયાસ કરીશું કે તે એનડીએ તે વિપક્ષમાં રહીને એનડીએ ના ઉમેદવારને સમર્થન ના આપતા યુપીએ ના ઓપોઝિશન ના ઉમેદવારને સમર્થન આપે, જે પોતે પણ એક દલિત ચહેરો છે. મીરા કુમાર બિલકુલ ઇન્દેન આભાર આપનો તમામ માહિતી બદલ. તો જે રીતે હાલ જે સમાચાર મળી રહ્યા છે મહત્વપૂર્ણ સમાચાર છે, રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર માટે દારોમદાર રહેશે, બહુમત પર જોવાનું રહેશે 17 જુલાઈએ કે આખરે કોણ આ પદ પર બિરાજમાન થાય છે.